ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં માત્ર દસ મિનિટમાં તવા પર ઝટપટ બની જાય એવી નવી પ્રોટીન પ્રોટીનથી ભરપૂર બહુ ટેસ્ટી એવી તમે ચટણી સાથે ચા સાથે કે ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ચટણી માટે મિક્સર જારમાં એક કપ લીલા ધાણા ડાળખા સહિત અહીંયા ચટણી હું ધાણાવાળી જ બનાવું છું તમારે ફુદીનાવાળી બનાવી હોય તો ફુદીનાવાળી પણ બનાવી શકો ત્રણ લીલા મરચાં એક ટુકડો આદુનો તો તીખાશ તમને જોવે એ રીતે લીલા મરચાં તમારે લેવાના એકથી દોઢ ટી સ્પૂન જેટલો ગોળ કે બ્રાઉન શુગર કે ખાંડ તમારા સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું અડધા લીંબુનો રસ નીચોવી દઈશું સાથે બે ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા તો થીક એવી ચટણી બનશે એક ચપટી જેટલી હળદર એક ટી સ્પૂન જીરું અને બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી અને આપણે ચટણી વાટી લઈશું તો સેન્ડવીચની ચટણી મેં અગાઉથી તૈયાર કરીને રેડી કરી હતી તો ચટણી તૈયાર છે હવે સેન્ડવિચ બનાવવા માટે એક બેટર બનાવવાનું છે એના માટે એક બાઉલમાં એક કપ બેસન ઝીણો ચણાનો લોટ સાથે એમાં કપ દહીં તો બહુ ખાટું ન હોય એવું લેવાનું છે તમે છાશ પણ અહીંયા વાપરી શકો છો સાથે એક જેટલા લીલા ધાણા બે થી ત્રણ લીલા મરચાં ઝીણા ચોપ કરેલા કે તીખાશ તમને જોવે એ રીતે એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી ડુંગળી ન ખાતા હોય તો કોબી એના જગ્યા પર તમારે ઉમેરી દેવાની અહીંયા આદુ મરચાંની પેસ્ટ પણ તમે ઉમેરી શકો છો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચપટી જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે થોડી હિંગ ઉમેરી દઈશું તો એક ચોથાઈ ટી સ્પૂન જેટલી અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું તો આ રીતે પહેલાં દહીં સાથે બેસનને થોડું મિક્સ થઈ જાય એટલે હવે થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું અહીંયા તમે છાશ લેવાના હોય તો તમારે એક કપ જેટલી છાશ જોશે અહીંયા મેં અડધો કપ દહીં અને અડધો કપ પાણી ઉમેરી અને બેટર આવું રેડી કરી લીધું છે તો આ રીતે સ્મૂથ એવું ગાંઠા ન રહેવું બેટર રેડી થઈ જાય એટલે સાઈડમાં મૂકીશું હવે ઝટપટ સ્ટફિંગ રેડી કરી લઈશું તો તમારે ગમે તે બનાવવું હોય સ્ટફિંગ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો હું અહીંયા સિમ્પલ એવું તો કેપ્સિકમ મરચું એક નાનું એવું ઝીણું ચોપ કરેલું સાથે એકથી બે ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો એક ચોથાઈ કપ જેટલું મોઝરેલા ચીઝ તમે પ્રોસેસ ચીઝનો એક ક્યુબ પણ લઈ શકો છો અને ચીઝ ન વાપરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને પચાસથી સિત્તેર ગ્રામ જેટલું પનીર લઈ આ રીતે ખમણી ઉમેરી દઈશું તમે ઘરનું બનાવેલું પનીર હોય તો એને ચૂરો ચૂરો કરી અને એ પણ તમે ઉમેરી શકો છો એક ચોથા ટી સ્પૂન જેટલું મીઠું તો બહુ વધારે નથી ઉમેરવાનું ચાટ મસાલો પણ હોય એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને આ રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી સ્ટફિંગ આપણું તૈયાર છે તો તમારા પાસે જે પણ ઘરમાં સામગ્રી હોય એ તમારા રીતે સ્ટફિંગ ઉમેરી શકો છો થોડા ચીલી ફ્લેક્સ તો ઓપ્શનલ છે અને સ્ટફિંગ તૈયાર છે હવે બ્રેડ લેશું તમારે વ્હાઈટ બ્રેડ લેવી હોય તો વ્હાઈટ બ્રેડ નહીં તો હેલ્ધી બ્રેડ લેવું હોય તો મલ્ટીગ્રેઇન બ્રેડ પણ લઈ શકો છો તવો ગરમ કરવા મેં મૂકી દીધો છે અને એને ઓઇલ સ્પ્રે થોડું મેં કરી દીધું આ રીતે બેટરમાં આ રીતે બ્રેડ આપણે ડીપ કરી દઈશું અને આપણે એને ગરમ તવા પર આ રીતે કોટ કરેલી બેસનથી કોટ કરેલી બ્રેડ છે એને આ રીતે મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો તવામાં આ રીતે બે બ્રેડ આવી જશે એટલે બે બ્રેડ હું આ રીતે મૂકી દઈશ અને મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું તો અહીંયા તમે ફ્લેમ કેટલી રાખી છે એ પ્રમાણે એકથી બે મિનિટ જેવું લાગશે હવે મેં થોડી હાઈ કરી તો બીજી સાઈડ મેં એકદમ સરળ રીતે શેકી લીધું છે એટલે એ સાઈડ આપણે હવે અંદરની સાઈડ રાખીશું એટલે ક્રિસ્પી એવું અંદરથી થઈ જશે અને હવે જે સાઈડ તમે કાચું રાખ્યું હોય થોડું કાચું પાકું હોય એ આપણે નીચેના સાઈડ આપણે એને રહેવા દઈશું અને જે એકદમ પ્રોપર કૂક થયું હોય એ સાઈડ આપણે ચટણી લગાવી દઈશું તો અહીંયા ચટણી તમે તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચાં કે તમને ખટાશ ગળપણ જોવે એવી ચટણી હોવી જોઈએ એટલે આ રીતે આપણે લગાવી દઈશું સાથે સ્ટફિંગ તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું એકદમ ફેલાવી અને પ્રોપર આ રીતે લગાવી દેવાનું પૂરી સેન્ડવિચ પર આવી જાય એ રીતે અને હવે જે બીજું બ્રેડ આપણે શેકી છે એના પર ચટણી લગાવી દઈશું આ રીતે અને ચટણીવાળો ભાગ આ રીતે નીચે રાખીશું હવે બે સાઈડ એક એક મિનિટ જેવું તો આપણે બહારની સાઈડ થોડું કાચું રાખ્યું હતું એટલે એક એક મિનિટ જેવું તમે ઘી બટર કે તેલ લગાવી અને શેકી લેવાનું અને એકદમ પ્રોપર એવી તમારી સેન્ડવિચ થઈ જવી જોવે આવી અને આવી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું તો ક્રિસ્પી એવી તો બેસન ચીઝ ટોસ્ટ સેન્ડવિચ પણ કહી શકો કે બેસન ટોસ્ટ સેન્ડવિચ પણ કહી શકો રેડી છે સર્વ કરવા માટે બહુ ટેસ્ટી એવી બનશે એ જ રીતે આપણે બીજી બધી સેન્ડવિચ પણ બનાવી લઈશું તવો મોટો લ્યો તો એકસાથે તમે બે પણ બનાવી શકો છો તો આ રીતે જો ક્યારેય તમે વાળી આવી ટોસ્ટ સેન્ડવિચ નો ટ્રાય કરી હોય તો કરજો બહુ ટેસ્ટી એવી લાગશે તમને જો બ્રેડ પકોડા ભાવતા હોય તો આ તો તમને ખૂબ જ ભાવશે તમે ડાયટ ન કરતા હોય તો ગોળ આંબલીની ચટણી સાથે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો આ રીતે તૈયાર છે મેં બીજી પણ શેકીને રેડી કરી લીધી હવે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના પીસીસ કરી લઈશું તમે એના બે ભાગ કરો ચાર કે પછી આ રીતે નાના નાના બાઇટિંગ સાઇઝમાં પીસ કરી અને ગરમા ગરમ તમે એને ટમાટો કેચઅપ સાથે બનાવેલી જે ચટણી છે એને પણ થોડી તમારે પાતળી કરી એના સાથે પણ તમે એને સર્વ કરી શકો છો તો સવારના નાસ્તામાં કાંઈ જો હેલ્ધી ટેસ્ટી એવું નવું કાંઈ ખાવાનું મન થાય તો તમે આ બેસન ટોસ સેન્ડવિચ એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને એકદમ સરળ એવું બનાવવાનું છે તો આ રીતે મેં બે સેન્ડવિચ બનાવી કટ કરી લીધા અને ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ